છોટાઉદેપુર જિલ્લામાં દૂધ સંજીવની યોજનાનું દૂધ સમયસર પહોંચે છે, પરંતુ શિક્ષકો ધ્યાન આપતા નથી. પા યોજના કચેરી દર માસે લાખો રૂપિયાનું દૂધ સંજીવનીના ચૂકવે છે. કવાંટ તાલુકો આદિવાસી વિસ્તાર ધરાવતો તાલુકો છે. રાજ્ય સરકાર દ્વારા બાળકોને પૌષ્ટિક દૂધ પીવાનું મળે તે હેતુથી દૂધ સંજીવની યોજના કાર્યરત કરી છે. જે યોજના થકી કવાંટ તાલુકાને પ્રાથમિક શાળા સુધી જે તે કોન્ટ્રાક્ટર દૂધ વાહન મારફતે પહોંચતું કરે છે, પરંતુ શાળાના આચાર્યની પણ જવાબદારી બનતી હોય બાળકોને દૂધ આપવાની, પરંતુ શિક્ષકો એક જ રોગ આરોપે છે, બાળકો દૂધ પીતા નથી. હાલમાં અલગ ફ્લેવરનું દૂધ સંજીવની દૂધ શાળા સુધી પહોંચતું કરાય છે. રોડધાર રાતડિયા પ્રાથમિક શાળાના બાળકોને શિક્ષક દૂધ પીવા દેતા નથી. ઘાટું છે તેમ કઈ વિદ્યાર્થીઓને મોકલી દૂધ સંજીવનીના પાઉચ પાણીમાં ફેંકાઈ દેવામાં આવે છે. વિદ્યાર્થીઓના જણાવ્યા મુજબ દરરોજ દૂધ સમયસર પહોંચે છે, ત્યારે મધ્યાહ્ન ભોજન સાથે દૂધ પણ બાળકો માટે શાળાના શિક્ષકોએ આપવાનું હોવા છતાંય શિક્ષકો ધ્યાન આપતા નથી. કવાંટ તાલુકાની અનેક શાળામાં દૂધ સમયસર પહોંચે છે, પરંતુ શિક્ષકોની બેજવાબદારીને લઈ બાળકો પૌષ્ટિક દૂધ પીવાથી વંચિત રહે છે. આ બાબતે જિલ્લા પ્રયોજના વહીવટદાર કચેરી દૂધ સંજીવની યોજનાનું દૂધ શાળા સુધી પહોંચ્યા બાદ કેમ બાળકોના મુખ સુધી પહોંચતું નથી તે બાબતે ગંભીર બને સ્થળ તપાસ કરે તે જરૂર બન્યું છે. અલ્લા રાખા પઠાણ જેડે સ્ટેજ છોટાઉદેપુર રાતડિયા ફળિયા રોડથા પ્રાથમિક શાળામાં અમને રોજ ખરાબ દૂધ આવતી. સાહેબ અમને નરેશ સાહેબ અમને કેરેટ ખાલી કરવા મોકલી.